बिजनेस रेग्युलेटरी फ्रेमवर्क ना विषय नी अंदर आप सबनु स्वागत छे। हाल आपणे एकम त्रण नी चर्चा पर छीए, भारतीय करार धारो 1872 जेमां विशिष्ट करारो विषय नी आपणी चर्चा चालू छे। आ युनिट नू जे अंतिम प्रकरण छे, लास्ट चेप्टर जेने आपणे कहीए छे एजन्सी, तेनी चर्चा आपणे करी रह्या छे। अभिकरण बीजुं नाम। आजनो प्रश्न आपणे जोईए मित्रों, सब एजेंट अने बदली एजेंट वच्चेनो तफावत स्पष्ट करवानो छे, ए समझावानो छे। सब एजेंट अने बदली एजेंट ए एजेंटना प्रकारोनी अंदर आपणवानो अर्थ ने एनी समझण, एम तो पायानी समझण तो आपणे मेळवी ज गया छे, पण आजे आपणे एमनो तफावत समझवानो प्रयत्न करशुं के आ बे एजेंटो वच्चे कया प्रकारनो तफावत छे, कया स्वरूपनो तफावत छे, તેની ચર્ચા પર આપણે ઉતરીએ। તો મિત્રો, હવે આપણે સમજવાનો પ્રયત્ન કરશું સબ એજન્ટ અને બદલી એજન્ટ વચ્ચેનો તફાવત। સૌથી પહેલા અર્થ જોઈએ સબ એજન્ટનો। સબ એજન્ટ એટલે એજન્ટે નિમેલી અને એજન્ટના અંકુશ હેઠળ કાર્ય કરતી વ્યક્તિ। સબ એજન્ટની નિમણૂક કોણ કરશે? મૂળ એજન્ટ તેની નિમણૂક કરે છે અને તે મૂળ એજન્ટના જ અંકુશ હેઠળ કાર્ય કરનાર વ્યક્તિ ગણાતી હોય છે। એટલે સબ એજન્ટ જવાબદાર હોય છે મૂળ એજન્ટને, એમ કહી શકીએ છીએ, કારણ કે મૂળ એજન્ટે જ એની નિમણૂક કરેલી હોય છે, એટલે એની સૂચના મુજબ સબ એજન્ટે કામ કરવાનું રહેશે। મૂળ એજન્ટની સૂચના મુજબ સબ એજન્ટે કામ કરવાનું રહેશે। બદલી એજન્ટ શું છે? એક એવી વ્યક્તિ છે જ્યારે એજન્ટ વ્યક્ત કે ગર્ભિત રીતે પ્રિન્સિપલ વતી કાર્ય કરવા માટે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાનો હક ધરાવતો હોય, ત્યારે જો કોઈ વ્યક્તિની નિમણૂક એજન્સીને લગતા કાર્યો કરવા માટે કરે તો તે સબ એજન્ટ કહેવાય નહીં, પરંતુ તે પ્રિન્સિપલનો બદલી એજન્ટ ગણાય છે। મિત્રો, અહીં પણ બદલી એજન્ટની અંદર પણ મૂળ એજન્ટ જ એની નિમણૂક કરે છે, સબ એજન્ટની નિમણૂક પણ મૂળ એજન્ટ જ કરે છે, પણ અહીં બદલી એજન્ટની અંદર પ્રિન્સિપલના કાર્ય કરવા માટે પ્રિન્સિપલ વતી બદલી એજન્ટની નિમણૂક કરવામાં આવે છે। નિમણૂક કરવાનો અધિકાર મૂળ એજન્ટને છે, પણ એ ક્યારે કરશે? જ્યારે પ્રિન્સિપલ તેને આદેશ કરશે કે ભાઈ તમારે હવે એક બદલી એજન્ટની નિમણૂક કરવાની છે, એ આદેશનું પાલન મૂળ એજન્ટ કરશે અને મૂળ એજન્ટને કાળજી રાખવાની છે બદલી એજન્ટ નિમણૂક કરતી ફેરી એ યોગ્ય વ્યક્તિ હોય। તો આવી વ્યક્તિ જે પ્રિન્સિપલ વતી કામ કરવાની છે તેને આપણે બદલી એજન્ટ કહી શકીએ છીએ, ગણી શકીએ છીએ, એ સબ એજન્ટ ગણાતી નથી। સંબંધ સમજીએ, પક્ષકારો વચ્ચેના સંબંધ કેવા છે? સબ એજન્ટ નિમાય ત્યારે સબ એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચે કરારથી પરિણામતો સંબંધ ઉપસ્થિત થતો નથી। સબ એજન્ટની જ્યારે નિમણૂક થાય છે ત્યારે સબ એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચે કોઈ કરાર થતો નથી, કોઈ સંબંધ ઉપસ્થિત થતો નથી। સબ એજન્ટ અને મૂળ એજન્ટ વચ્ચે એક રીતે કરાર થતો હોય છે અને સંબંધ ઉપસ્થિત થતો હોય છે, પણ સબ એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચે ઉપસ્થિત થતો નથી। બદલી એજન્ટમાં કેવું હોય છે? બદલી એજન્ટ નિમાય ત્યારે પ્રિન્સિપલ અને બદલી એજન્ટ વચ્ચે સીધે સીધો સંબંધ છે। સબ એજન્ટની જ્યારે હું વાત કરું સબ એજન્ટની, તો સબ એજન્ટની નિમણૂક બદલી એજન્ટ, સોરી, સબ એજન્ટની નિમણૂક મૂળ એજન્ટ જ કરે છે, પરંતુ પ્રિન્સિપલના આદેશ થકી નથી થતું। મૂળ એજન્ટ પોતાનો કાર્યભાર ઓછું કરવા માટે એની નિમણૂક પોતે જાતે પોતાના જોખમે કરે છે, ત્યાં પ્રિન્સિપલનો આદેશ હોતો નથી। જ્યારે બદલી એજન્ટની નિમણૂક કરવાની હોય છે ત્યાં પ્રિન્સિપલ પોતે જાતે મૂળ એજન્ટને કહે છે, આદેશ કરે છે કે તમારે એક બદલી એજન્ટની નિમણૂક કરવાની છે, એટલે કે એક વ્યક્તિની નિમણૂક કરવાની છે જેને આ કાર્ય કરવાનું છે, ત્યાં પ્રિન્સિપલનો આદેશ હોય છે, અને અહીંયા સબ એજન્ટમાં એવો કોઈ આદેશ હોતો નથી, ત્યાં મૂળ એજન્ટ પોતે જાતે સબ એજન્ટની નિમણૂક કરે છે કે એનો કાર્યભાર ઓછું થાય। નિયંત્રણ,
તો સબ એજન્ટ પોતાનું કામ પોતાની નિમણૂક કરનાર એજન્ટના નિયંત્રણ હેઠળ કરે છે. સબ એજન્ટ જે કંઈ કાર્ય કરશે એ મૂળ એજન્ટના નિયંત્રણ હેઠળ કરશે. ત્યાં પ્રિન્સિપલ કોઈ હસ્તક્ષેપ કરી શકશે નહીં. સબ એજન્ટ જે પણ કાર્ય કરશે એ મૂળ એજન્ટના સૂચનો મુજબ કરશે. મૂળ એજન્ટ જેટલા કાર્ય કરવાનું કહે છે એટલા કાર્ય કરશે. બદલી એજન્ટની જ્યારે વાત કરીએ તો બદલી એજન્ટ મૂળ એજન્ટના અંકુશ નીચે ક્યારે કામ કરતો હોતો નથી. બદલી એજન્ટ કોના અંકુશ હેઠળ કામ કરે છે? પ્રિન્સિપલના અંકુશ હેઠળ. એના આદેશના આધારે બદલી એજન્ટ કામ કરે છે. મૂળ એજન્ટ જવાબદાર ક્યારે? મૂળ એજન્ટ એ જવાબદાર ક્યારે ગણાશે એ જોઈએ. સબ એજન્ટના કૃત્યો માટે મૂળ એજન્ટ પ્રિન્સિપલને જવાબદાર રહે છે. સબ એજન્ટ જે પણ કૃત્ય કરે છે જો એમાં કંઈક નુકસાન થાય તો એ પરિસ્થિતિમાં એજન્ટ જે મૂળ એજન્ટ છે તે પ્રિન્સિપલને જવાબદાર રહે છે. એટલે કેવી રીતે થશે? નુકસાન થશે તો સબ એજન્ટ એ નુકસાનની ભરપાઈ એજન્ટને કરવી પડશે મૂળ એજન્ટને. એટલે મૂળ એજન્ટ એ ભરપાઈ કોને કરશે? પ્રિન્સિપાલ. આવી રીતના ચેઇન બનશે. બદલી એજન્ટમાં શું થશે? બદલી એજન્ટની નિમણૂક યોગ્ય રીતે કરી હોય તો તેના કૃત્ય માટે એજન્ટ જવાબદાર. મૂળ એજન્ટે બદલી એજન્ટની નિમણૂક વ્યવસ્થિત રીતે કરી દીધી હોય, યોગ્ય વ્યક્તિની નિમણૂક કરી દીધી હોય તો ત્યારબાદ એની જવાબદારી પૂરી થઈ જાય છે. ત્યારબાદ આગળ જો બદલી એજન્ટ જે કૃત્ય કરે છે એમાં જો કોઈક નુકસાન થાય તો મિત્રો મૂળ એજન્ટ તેના માટે જવાબદાર રહેતો નથી. એ બદલી એજન્ટ સીધે સીધો કોને જવાબદાર રહેશે? પ્રિન્સિપાલને. એટલે બદલી એજન્ટ સીધે સીધો જવાબદાર થશે પ્રિન્સિપાલને. મૂળ એજન્ટની કોઈ જવાબદારી અહીં રહેશે નહીં જો બદલી એજન્ટના કૃત્યથી નુકસાન થાય તો. સબ એજન્ટની નિમણૂક મૂળ એજન્ટ પોતાના વતી કાર્ય કરવા માટે કરે છે, પોતાની સગવડતા માટે, પોતાનો કાર્યભાર ઓછું થાય. આપણે કીધું તેમ આપણે ચર્ચા કરી જ ગયા છે એક રીતે કે સબ એજન્ટની નિમણૂક મૂળ એજન્ટ કરે છે. શા માટે કરે છે? એનો હેતુ શું છે? એનો હેતુ એ જ છે કે પોતાના વતી કાર્ય કરવા માટે. એને માની લો 10 કામ કરવાના હોય મૂળ એજન્ટની, તો એ શું કરશે? એમાંથી 2 કામ કદાચ સબ એજન્ટને સોંપી દે કે આ 2 કામ તમે કરી લો, એટલે એનું કાર્યભાર એનું ઘટે એની સવલત માટે, એની સગવડતા માટે. બદલી એજન્ટની નિમણૂક પ્રિન્સિપલ વતી કાર્ય કરવા માટે થાય છે. બદલી એજન્ટની નિમણૂક પ્રિન્સિપલ વતી કાર્ય કરવા માટે થાય છે. તો બદલી એજન્ટની જે નિમણૂક છે તે પ્રિન્સિપલનું કાર્યભાર ઓછું કરવા માટે થાય છે. અહીં મૂળ એજન્ટને કશો ફાયદો થવાનો નથી. મૂળ એજન્ટની જે જવાબદારી હતી એ તો હતી જ, પણ બદલી એજન્ટની તો કોઈ અલગ કાર્ય માટેની નિમણૂક થઈ છે, એટલે એ કાર્ય બદલી એજન્ટ કરશે. અને એ કોના વતી કરે છે? પ્રિન્સિપલ વતી કાર્ય કરે છે, એટલે પ્રિન્સિપલનું કાર્યભાર ઓછું થાય. ત્યારબાદ આવે છે મિત્રો કાર્યનો ભાગ. ઘણી ફેરી આપણે આવું કરતા હોઈએ છીએ, જ્યારે આપણું કાર્યભાર વધી જાય ને ત્યારે આપણે એના ભાગ પાડી દેતા હોઈએ છીએ કે 10 કામ કરવાના હોય આપણે, તો આપણે માની લો બીજા 2 મિત્રો હોય તો એને કહી દઈએ કે ભાઈ 2 કામ તું કરી નાખજે, 2 કામ તું કરી નાખજે, અથવા 2 કામ તું ને 3 કામ તું ને 5 કામ હું આંચી લેવા. આવી રીતના આપણે કાર્યની વહેંચણી કરી દેતા. તો સબ એજન્ટની નિમણૂકનો મુખ્ય હેતુ જ આ છે. હું તો એમ કહું કે જ્યારે સબ એજન્ટની નિમણૂક કરવામાં આવે છે ત્યારે એજન્ટ પોતાના કાર્યનો અમુક ભાગ તેને સોંપે છે. પોતાના કાર્યનો અમુક ભાગ તેને સોંપી દે છે કે ભાઈ તમારે ટોટલ આ 10 કામ આપણે કરવાના છે ભેગા થઈને, એમાંથી 3 કામ તમારે આ કરી દેવાના, બાકીના હું કરી દઈશ. મૂળ એજન્ટ એવી રીતના સબ એજન્ટને પોતાના ભાગમાંથી અમુક ભાગ એ સબ એજન્ટને સોંપે છે, અને એ રીતના સબ એજન્ટ મૂળ એજન્ટને મદદરૂપ થાય છે.
બદલી એજન્ટને વાત કરીએ તો બદલી એજન્ટને પોતાના કાર્યનો અમુક ભાગ સુપરત કરવામાં આવતો. બદલી એજન્ટની નિમણૂક કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવે છે, કોઈ એકાદ વ્યવહાર કરવા માટે અથવા બે પાંચ વ્યવહાર કરવા માટે અથવા એક ભાગ જ આપી દેવાનો, કંપનીનો એક ભાગ આપી દેવા માટેનો એની નિમણૂક થતી હોય છે નોર્મલી. તો બદલી એજન્ટને જે કૃત્ય પહેલાથી જ સોંપી દીધો હોય, જે કૃત્ય એની અપોઇન્ટમેન્ટ જ્યારે કરવામાં આવે છે, નિમણૂક જ્યારે એની કરવામાં આવે છે, એનું કાર્ય એને ક્લિયર ખબર હોય છે, સ્પષ્ટ ખબર હોય છે કે એને શું કરવાનું છે અને એને એ જ કાર્ય કરવાનું છે અને એ પ્રિન્સિપલ વતી કાર્ય કરશે. અહીં મૂળ એજન્ટ બદલી એજન્ટને કોઈ કાર્ય સોંપી શકશે નહીં, કોઈ ભાગ એ આપી શકશે નહીં. બદલી એજન્ટને મૂળ એજન્ટ 10 કામમાંથી પોતાના 2 કામ 5 કામ આપી શકે નહીં. બદલી એજન્ટની નિમણૂક પ્રિન્સિપલ વતી થઈ છે, પ્રિન્સિપલના આદેશ મુજબ થયું છે, તો પ્રિન્સિપલ જે કામ આપશે તે બદલી એજન્ટે કરવાનું રહેશે અને બદલી એજન્ટની જ્યારે નિમણૂક થતી હોય છે ત્યારે જ એને કહી દેવામાં આવે છે કે એને કાર્ય શું કરવાનું છે. એની નિમણૂક જ એ ખાસ હેતુ માટે કરવામાં આવે. 7મો મુદ્દો જોઈએ, ફરજનો અંત. સબ એજન્ટના તમામ કાર્યો માટે એજન્ટની જવાબદારી ચાલુ રહે છે. સબ એજન્ટના તમામ કાર્યો માટે એજન્ટની જવાબદારી ચાલુ રહે છે. એટલે સબ એજન્ટની નિમણૂક થઈ ગઈ, હવે એ સબ એજન્ટ મૂળ એજન્ટ વતી કામ કરી રહ્યો છે. જ્યાં સુધી સબ એજન્ટની કાર્ય પદ્ધતિ ચાલુ રહેશે, સબ એજન્ટ જ્યાં સુધી કાર્ય કરતો રહેશે ત્યાં સુધી એજન્ટની એટલે કે મૂળ એજન્ટની જવાબદારી પણ ચાલુ રહેશે. જ્યાં સુધી એજન્સીની અંદર સબ એજન્ટ હશે, જેની મૂળ એજન્ટે નિમણૂક કરી હશે, તે સબ એજન્ટ જ્યાં સુધી કાર્ય કરી રહ્યો છે ત્યાં સુધી એજન્ટની જવાબદારી ચાલુ રહેશે, એની જવાબદારીનો અંત આવતો નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જો સબ એજન્ટ કોઈક નુકસાન કરે તો એ મૂળ એજન્ટને જવાબદાર છે. એવી જ રીતે મૂળ એજન્ટની જવાબદારી ચાલુ રહે છે, તે કોના સામે? પ્રિન્સિપલને જો કંઈક નુકસાન થાય છે તો ત્યાં એજન્ટે તે નુકસાનની ભરપાઈ કરવી પડશે, એટલે એ જવાબદારી ચાલુ રહે છે. જ્યારે બદલી એજન્ટની વાત કરીએ તો પૂરી કાળજીથી કોઈ બદલી એજન્ટની નિમણૂક કરતાની સાથે એજન્ટની ફરજ નોંધ આવી જાય છે. પહેલા બે શબ્દો અગત્યના છે. પૂરી કાળજીથી બદલી એજન્ટની જ્યારે મૂળ એજન્ટ નિમણૂક કરે છે પ્રિન્સિપલના આદેશથી, ત્યારે મૂળ એજન્ટે પૂરી કાળજીથી એની નિમણૂક કરવાની છે કે જે કાર્ય માટે બદલી એજન્ટની નિમણૂક કરવામાં આવે છે તે કાર્ય કરવા માટે તે બદલી એજન્ટ સક્ષમ વ્યક્તિ છે કે કેમ, એની પૂરી કાળજી મૂળ એજન્ટે તેની નિમણૂક કરતી વખતે રાખવાની છે, એની ફરજ બને છે. અને તેવી રીતના કે જ્યાં બદલી એજન્ટની નિમણૂક થઈ જાય છે મૂળ એજન્ટ થકી, ત્યાં જ એની ફરજનો અંત આવી જાય છે. એટલી અહીં એની આગળ કોઈ જવાબદારી બનતી નથી. એની જવાબદારી ક્યાં સુધીની છે? યોગ્ય કાળજીથી બદલી એજન્ટની નિમણૂક કરવા સુધીની જ એની કાળજી છે, એને કાળજી રાખવાની છે, એની ફરજ બને છે. જેવી રીતના જ બદલી એજન્ટની નિમણૂક થઈ ગઈ એટલે ત્યાં મૂળ એજન્ટની જવાબદારીનો અંત આવી જાય છે, એટલે પોતાનું કાર્ય જો એને યોગ્ય રીતે કર્યું છે તો ત્યાં એની જવાબદારી. ત્યારબાદ જો કોઈક નુકસાન થાય બદલી એજન્ટ થકી તો એ જવાબદાર કોને બને છે? પ્રિન્સિપલ. છેલ્લા મુદ્દા પર આવીએ, એજન્ટો જવાબદાર. જેને આ મુદ્દો સમજાઈ જશે એને આખું ચિત્ર સમજાઈ જશે. એજન્ટો જવાબદાર. સબ એજન્ટ એજન્ટને જવાબદાર છે, પ્રિન્સિપલને. આ થીમ છે, મુખ્ય બાબત છે. સબ એજન્ટ એજન્ટને જવાબદાર છે, પ્રિન્સિપલને નહીં. જ્યારે બદલી એજન્ટ તે સીધે સીધો પ્રિન્સિપલને જવાબદાર છે. આનો મુખ્ય મુદ્દો છે, હું એમ કહી શકું. એટલે સબ એજન્ટની હું મિત્રો જ્યારે પણ વાત કરું તો એની ચેન કેવી બને? સબ એજન્ટના આધારે જો કોઈ નુકસાન થાય છે તો એ કોને જવાબદાર બને? મૂળ એજન્ટ. અને ત્યારબાદ એ મૂળ એજન્ટ જવાબદાર બને પ્રિન્સિપલ.
પણ સબ એજન્ટ સીધે સીધો જવાબદાર પ્રિન્સિપલને બનતો નથી. જ્યારે હું બદલી એજન્ટની વાત કરું છું તો બદલી એજન્ટ જે છે તે એના કૃત્યથી જો કોઈ નુકસાન થાય છે તો એ સીધે સીધો જવાબદાર કોને બને છે? પ્રિન્સિપલ. એ મૂળ એજન્ટની કોઈ જવાબદારી